અબડાસા તાલુકાના નલિયા ખાતે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા તેમજ વિવિધ સંસ્થાના સહકારથી યોજાયેલા મેગા આરોગ્ય શિબિરમાં મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટ્યા હતા. અરહંસ નવજીવન ફાઉન્ડેશન મુંબઈના તબીબો ઉપરાંત સ્ટર્લિંગ હોસ્પિટલ ગાંધીધામ કચ્છ જિલ્લા અંધજન મંડળ સહિત 13 જેટલા તબીબોની ટીમ દ્વારા દર્દીઓને તપાસ કરવામાં આવી હતી. આ કેમ્પમાં કેન્સર, હૃદયરૂપ, ડાયાબિટીસ, આંખ, કાન, દાંત સહિત કોઈપણ બીમારી દર્દીઓની તપાસ નિઃશુલ્ક દવા અપાઈ હતી. કેમ્પના મુખ્ય આયોજક શ્રી કચ્છ ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ શ્રી અરવિંદભાઈ જોશીએ આ સંસ્થા પ્રવૃત્તિની વિગતે સમજાવી હતી અને વિગતો આપી હતી. છેલ્લા 25 વર્ષથી સંસ્થા અંતરિયાળ ગામોમાં કેમ્પ યોજે છે. એટલું જ નહીં, સીમાની રખેવાળી કરતા જવાનોને આરોગ્યની ચિંતા સેવી તેમની પણ સહાયક બને છે. વિકલાંગ માટે ટ્રાયસિકલ તેમજ જુદા જુદા સ્થળે દાતાઓના સહયોગથી 60 જેટલા પાણીના પરબો બનાવીને સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓનો લાભ લેવા આહવાન કર્યું હતું. છેલ્લા 2 દાયકાથી અબડાસામાં વિવિધ સંસ્થાઓના સંયોજનથી 10,000થી વધુ આંખના ઓપરેશન સાથે ઉપરાંત અન્ય મોંઘા ઓપરેશનોનો પણ ધનલક્ષ્મી આયાત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરી અપાયથી ઓઆરએસભાઈ આઈયાએ જણાવ્યું હતું. નલિયા લોહાણા મહાજનના પ્રમુખ સતીશભાઈ ઠક્કરે મહાજનની ભૂમિકા બેખૂબીથી મહાજન નિભાવી રહ્યું છે તેવું કરી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ શ્રી અરવિંદભાઈ જોશી અને ધનલક્ષ્મી આઈયા ચેરિટેબલ ટ્રસ્ટના હરેશભાઈ આઈયાની પ્રવૃત્તિઓ જરૂરતમંદ દર્દીઓ માટે સંજીવની બની રહી છે તે કરી સહાયતા કરી હતી. એડવોકેટ લાલજીભાઈ કટવાએ વિવિધ સંસ્થાઓની પ્રવૃત્તિઓ કાબેલ તારીફ હોવાનું જણાવ્યું હતું. આ કેમ્પમાં નલિયા લુહાણા મહાજન, ગાયત્રી પરિવાર નલિયા, ધનલક્ષ્મીબેન આઈયા ચેરિટેબલ ટ્રસ્ટ, તૃપ્તિબેન આસર સેવા સમૃદ્ધિ ટ્રસ્ટ, ભાનુશાલી દેશ મહાજન સહિત વગેરે સંસ્થાઓના સહયોગથી પ્રાપ્ત થયો હતો કાર્યક્રમ. આ પ્રસંગમાં ગામના સરપંચ શ્રી રામજીભાઈ કોલી, ગાયત્રી પરિવારના મોહનભાઈ ભટ્ટ, મેમણ આરોગ્ય સમિતિના અબ્દુલભાઈ મેમણ, મૂળજીભાઈ સેજપાલ, નારાયણભાઈ ઠક્કર, મનોજભાઈ કતીરા, શૈલેષભાઈ વડેરા વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. આ કાર્યક્રમનું સફળ સંચાલન તારાચંદભાઈ ઠક્કર અને આભારવિધિ મહેન્દ્રભાઈ વ્યાસે કરી હતી. અબડાસાથી રમેશભાઈ ભાનુશાલીનો રિપોર્ટ. મુંબઈ મેં ખાતો એસી મેં રહેતા ઘર મેં એસી ઓફિસ મેં એસી ગાડી મેં ઓફિસ ઈ હાલ આયા હૈ ધરતી જેવો બહુ હૈ આજ ઈ પીડા વ્યથા ફાઉન્ડેશન એટલે કેમ કરવા આવ્યા છે એના બદલ અમે અરવિંદભાઈ અને હરેશભાઈનું
ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ડૉક્ટર ભૂપેન્દ્રભાઈ શાહ જે અમારા કેમ્પનો મુખ્ય દાતાશ્રી છે એમનો આભાર માનીએ છીએ ડૉક્ટર અતુલ ગોસર જે ગામ માણાના છે એમનો આભાર માનીએ છીએ ચેતનભાઈ શાહ ગામ ખાખરના એમનો આભાર માનીએ છીએ કીર્તિભાઈ દેડિયા એમનો આભાર માનીએ છીએ પરેશભાઈ શાહ જે ડૉક્ટર પંકજભાઈના નાના ભાઈ છે એમનો આભાર માનીએ છીએ અને અને અમે બધા જ જેટલા કાર્યકર્તાઓ કે જે બી અહીંયા સંકળાયેલા છે એનો બધાનો આભાર માનીએ છીએ અને ભવિષ્યમાં પણ આવી રીતે અમે કેમ્પ કરતા રહીએ અને બધાની સેવા કરતા રહીએ એ જ અમારી ઈચ્છા. સાહિત્ય સરણી ભારત માતાને ખોડને ખીલતી ધન્ય ધન્ય કચ્છ સરણી ધન્ય ધન્ય નલિયાજી સરણી. આજે નલિયાજી ધરતી મથે એ મંચસ્થ મહાનુભાવ ડોક્ટર ભાવને ટીમ સજી આવી છે. દંત વિભાગ જા આંખ વિભાગ જા. જય માતાજી. ચેતન શાહ. અમે ચેતન શાહ હું વાત કરું છું અને અમે લોકો અરિયંત જૈન અરિયંત નવજીવન ફાઉન્ડેશન મુંબઈ તરફથી આવ્યા છીએ. અહીંયા અમે લોકો ફ્રી મેડિકલ કેમ્પ અહીંયા આયોજિત અત્યારે કર્યું છે નલિયાની અંદર અને કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના શ્રી અતુલભાઈ જોશીનો ખૂબ સાથ સહકાર મળ્યો છે. હરેશભાઈ ખક્કર અહીંયા જે ગાયત્રી પરિવારના છે એમનો બી ખૂબ સાથ સહકાર મળ્યો છે. અમે અહીંયા આ જે કેમ્પ જે છે એ એક મહિના છેલ્લા લગભગ 1.5 મહિનાથી અમે વિચાર કરેલો હતો કે અહીંયા આપણને આયોજન કરવું છે. અહીંયા આપણી કચ્છની જે આપણી ગોમકા છે એના બહુ બધા લોકોને અમારે સેવા આપવાનું મન થયું હતું. પંકજભાઈ શાહ ડૉક્ટર પંકજભાઈ શાહ એ અમારા દાતાશ્રી છે અને એમના લાભરી હેઠળ અમે આ અરિયંત ફાઉન્ડેશનની શરૂઆત કરી છે. આ ગઈકાલે અમે લોકોએ માતાના બર્ડમાં લગભગ 110 પેશન્ટને સેવા આપી હતી. આજે અહીંયા જે રીતનું અમે લોકો અત્યારે માહોલ જોઈ રહ્યા છીએ અને જે રીતના લગભગ 100થી વધારે પેશન્ટ અહીંયા અત્યારે ઓલરેડી છેલ્લા 1 કલાકની અંદર આવી ચૂક્યા છે. અમે એવી અમારી આશા છે કે આજે લગભગ 400-500 પેશન્ટને અમે જોઈશું. અમારી ઈચ્છા છે કે અમે દર 2 મહિને અહીંયા એક કેમ્પ આયોજિત કરીએ અને અહીંયાના આપણા જે કચ્છની ભૂમિકા આપણા જે માણસો છે એમને અમે ખૂબ સારી રીતે સેવા આપીએ એવી અમારી ઈચ્છા છે, હૃદયની ઈચ્છા છે અને તમારા બધાના સાથ સહકાર આવી રીતે જ મળતો રહેશે એવી આશા છે. થેન્ક યુ સો મચ.